હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ માલકિયા એકેડેમીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ તો હાઈકોર્ટમાં જે હમણાં જ 9/7/2023 રોજ લેવાયેલ પીયુનની એક્ઝામ જે છે તમે આપી હશે અને તેનું ફાઇનલ કટઓફ કેટલું રહેશે એના વિશે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, અને જો તમે ચેનલ ઉપર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, કેમકે તમને આવી જ માહિતી જે છે આપણી ચેનલ ઉપર મળતી રહેશે એટલા માટે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બંને બનાવેલા છે, જેની લિંક તમને નીચે મળી જશે, તો ખાસ કરીને ત્યાં પણ જોઈન થવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે વિડીયોની વાત કરીએ. તો કે હાઈકોર્ટની જે પીયુનની એક્ઝામ હતી તેનું ફાઇનલ કટઓફ જે છે કેટલું રહેશે, તો એક જે પોલ મૂકેલો છે અને તેમાં જોઈએ તો કે કેટલા વિદ્યાર્થી મિત્રોએ જવાબ આપેલ છે અને કયો રેશિયો જે છે કટઓફનો રહી શકે છે ફાઇનલ. તો સૌથી પહેલાં વાત કરીશું કે 50 થી 60 એવા 24% ઉમેદવારો જે છે અને 50 થી 60 થાય છે, જેની પ્રોવિઝનલ જે છે આન્સર કી પણ આવી ગઈ છે એના મુજબ. ત્યાર પછી 60 અને 70 જેટલા જે છે એ 36% ઉમેદવારોના જે છે 60 થી 70 માર્ક થાય છે. ત્યાર પછી 20 થી 22% જે છે 70 થી 80 જેટલા માર્ક થવાવાળા વિદ્યાર્થીઓ છે. ત્યારબાદ 80 અને 90 વચ્ચે જે છે 10% એવા વિદ્યાર્થીઓ છે જેને 80 થી 90 વચ્ચે માર્ક્સ થાય છે, અને 90+ તમે જોઈ શકો 7% જે છે વિદ્યાર્થીઓ થાય છે. અને ટોટલ તમે જોઈ શકો છો કે 2.3K વોટ જે છે થઈ ગયો છે, એટલે કે 2300 જેટલા વિદ્યાર્થીઓએ આમાં વોટ આપેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે હાઈકોર્ટનું જે ફાઇનલ કટઓફ જે છે એના ન્યૂઝપેપરમાં પણ જે વાત હતી એ પણ તમને કરી દઈએ કે રાજકોટમાં 29,000 સહિત સૌરાષ્ટ્રમાં 44,000 ઉમેદવારોએ આ પરીક્ષા આપી, જેમાં હાઈકોર્ટ સબકોર્ટમાં પટ્ટાવાળાની જે પરીક્ષામાં કટઓફ જે છે 70 ઉપર રહેવાની સંભાવના છે. ત્યારબાદ વાત કરીએ કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને પર્યાવરણ દિવસ સહિતના સરળ સવાલો પૂછાયા હતા. હાઈકોર્ટ અને સબકોર્ટમાં પટ્ટાવાળાની વર્ગ 4ની પરીક્ષામાં સરળ પેપર રહેતા ઉમેદવારો ખુશખુશાલ થઈ ગયા હતા, જેમાં સૌરાષ્ટ્રમાં સબકોર્ટ પટાવાળાની જગ્યા માટેની પરીક્ષા 44,000 ઉમેદવારોએ આપી હતી. અને આ રાજકોટના 79 કેન્દ્રના 983 બ્લોક પરથી 29,430 ઉમેદવારો, એ જે ઉમેદવારોનું લિસ્ટ છે આપણે એની વાત નથી કરવાની, આપણે ખાલી વાત કરવાની છે આનું કટઓફ. જનરલ માટેનું કટઓફ જે છે 75 થી 80 રહેશે, અને SC ST અને OBC માટે 70 થી 75 જેટલું જે છે કટઓફ રહેશે. ત્યારબાદ આપણે એક નવો વિડીયો બનાવશું, એમાં આપણે જે છે કેટેગરી વાઇઝ અને એનું જે છે આપણે મેલ ફિમેલ બંનેનું કટઓફ જે છે બનાવીને તમને વિડીયો આપી દઈશું, જે એસ્ટિમેટ જે છે આપણે કહીએ તો સંભવિત મેરિટ જે છે આ ગણવામાં આવશે. તો બસ વિડીયોમાં એટલું. જો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરવાનું ભૂલતા નહીં, આવા જ વિડીયો મળતા રહેશે, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.